નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું નિદાન કસોટી જુલાઈ 2021 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પ્રશ્નપત્ર. લો, આવી ગયું છે પ્રશ્નપત્ર, તેની સંપૂર્ણ સમજૂતી. એ પહેલાં ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી વિડીયોની લિંક તમારા સાથી મિત્રોને શેર કરો. શરૂ કરીશું આજનો આ. સબસ્ક્રાઈબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ. ધોરણ 9 માટેની નિદાન કસોટી, વિષય સામાજિક વિજ્ઞાન, માધ્યમ ગુજરાતી, કુલ ગુણ 80, સમય છે 3 કલાક. પ્રશ્ન 1, ટૂંકમાં ઉત્તર આપો. તેમાં 3 પ્રશ્નો આપેલા છે, દરેકના 2 ગુણ, એટલે પ્રશ્ન 1 ટોટલ 6 ગુણનો રહેશે. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ. આઝાદી પહેલાં ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા? 2, ઠક્કર બાપાએ કરેલ સામાજિક સુધારા વિશે ટૂંકમાં જણાવો. 3, આર્ય સમાજ દ્વારા સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી? ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ તો એની અંદર અ અને બ જે વિગતો આપેલી છે તેને યોગ્ય જોડકા જોડવાના છે. આમાં ભૂમિ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, તેને બ સાથે તમારે યોગ્ય રીતે જોડવાના છે. પ્રશ્ન 2 બ, ટૂંકમાં ઉત્તર આપો. 1, હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. 2, પાણીનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. પ્રશ્ન 3 અ, મને ઓળખો, મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ, તો એ તમારે લખવાનું છે. 2, મેં આનંદમઠ નામની નવલકથા લખી. 3, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, હું તેને મેળવીને જ જંપીશ. 4, હું શેરે પંજાબ તરીકે જાણીતો હતો. પ્રશ્ન 3ની અંદર બ જોઈએ, ટૂંક નોંધ લખો. અ, સ્વદેશી આંદોલન અને 2, હોમ રૂલ આંદોલન. પ્રશ્ન 4, પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 1, ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? ને 2, સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે? ત્યારબાદ તેની અંદર અ અને બ જોડકા આપેલા છે, જેમાં બમાં છે, અમાં છે ચૌરાચૌરી, ચંપારણ, અમૃતસર અને બારડોલ. આ સત્યાગ્રહો ક્યાં થયા હતા એ તમારે બમાંથી જોડીને લખવાનું છે. પ્રશ્ન 6 બ, કારણ આપો. સાયમન કમિશનનો ભારતના લોકોએ વિરોધ કર્યો. 2, રોલેટ એક્ટનો કાળો કાયદો કયો? અને 3, ગાંધીજીએ અસહકારનું આંદોલન સમાપ્ત કર્યું. ત્યારબાદ પ્રશ્ન 6 ક, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 1, સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની? તો 4માંથી સાચો જવાબ લખવાનો છે. 2, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી? 3, કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? પ્રશ્ન 7, પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. 1, ભારતની 6 આંતરિક સમસ્યાઓ જણાવો. 2, નિરક્ષરતા દૂર કરવાના સરકારે કેવા કેવા ઉપાયો કર્યા છે? અને 3, ભ્રષ્ટાચારની અસર જણાવો. ત્યારબાદ પ્રશ્ન 8 અ, નીચેના ઉદાહરણોનું સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વર્ગીકરણ કરો. તેમાંથી સંગઠિત ઉદાહરણો કયા છે અને અસંગઠિત કયા છે તેનું તમારે વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 બ, પ્રશ્નના ઉત્તર ટૂંકમાં આપો. 1, પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? 2, વૈશ્વિકીકરણ એટલે શું? 3, સહકારી ક્ષેત્રના ઉદાહરણ આપો. પ્રશ્ન 9, ટૂંક નોંધ લખો. નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત અને 2, સલામતી સમિતિ. પ્રશ્ન 10 મને ઓળખો. તો એની અંદર 1, હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું. 2, હું દુનિયાની સૌથી લાંબી નદી છું. 3, હું પિરામિડ માટે વિખ્યાત દેશ છું. 4, હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું. ને 5, મને ભૂતકાળમાં સિહલ દ્વીપ કે શિલોંગ તરીકે ઓળખતા હતા. તો આ તો વિદ્યાર્થી મિત્રો સમાજ વિજ્ઞાનનું સંપૂર્ણ પ્રશ્નપત્ર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવીશ એક નવી જ એપ વિશે જે વિદ્યાર્થીઓમાં ઘણી બધી લોકપ્રિય થતી જાય છે. તમારો કોઈ પ્રશ્ન હોય, ડાઉટ ક્લિયર ન હોય, કોન્સેપ્ટ ક્લિયર ન હોય, બોર્ડ હોય, જી કે નીટ હોય, તમામ સમસ્યાઓનું સોલ્યુશન છે ફિલો એપ. કોઈપણ સમયે તમે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો ઇઝી 3 સ્ટેપમાં. સૌપ્રથમ તમે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો ફિલો એપ. સ્ટેપ નંબર 2, તમે તમારો મોબાઈલ નંબર લખીને ઇઝીલી સરળતાથી સાઇનઅપ કરી રાખો. તમને ન આવડતા પ્રશ્નનો ફોટો પાડો અથવા તો ટાઈપ કરીને પણ તમે લખી શકો છો. ફિલો એપ તમને ઇન્ડિયાના ટોપ એજ્યુકેટર સાથે 60 સેકન્ડની અંદર લાઈવ કોલમાં કનેક્ટ કરશે. आपके क्वेश्चन में आप कहना चाहते हैं कि बल्ब की पावर कितनी है? अगर बल्ब जो है वो 220 वोल्टेज पर ऑपरेट हो रहा है, राइट, इस बैटरी का जो वोल्टेज है वो आपको गिवन है 220। तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर। अब अगर कोई आपको और डाउट है तो आप बताइए। नो सर, थैंक यू। सो गाइज, इट्स दैट सिंपल। हैव एनी क्वेश्चंस? जस्ट आस्क फिलो।